ગુજરાતમાં કેન્સરના કુલ દર્દીના 40% તમાકુના વ્યસની નીકળ્યા. ઈડરના જાદર પોલીસ મથકના 2 કર્મી 4 લાખની લાંચની રકમ લઈ ભાગ્યા. ઉનાના PSIનો વચેટિયો 1 લાખની લાંચ લેતા ઝડપાયો. બાંધકામ પ્લાનની નકલનો ચાર્જ ₹200થી વધારી 2000 કર્યો હતો. ઝૂમાં સફાઈ બાદ પાંજરું ખુલ્લું રહી ગયું. સિંહે કર્મચારીને પંજો મારી દીધો. હાઉસિંગ ક્વાર્ટરમાં TPO સાગઠિયાએ 5 મજલાનો બંગલો ચણી નાખ્યો. યુકેના વોલ્ટમાં પડેલું 100 ટન સોનું રિઝર્વ બેંક ભારત પરત લાવી. ચૂંટણી પરિણામ બાદ BJP રાજ્યમાં ક્યાંય પણ વિજય સરઘસ નહીં કાઢે. ગુજરાતમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા લાખો લોકોની નોંધણી પથિકમાં થશે. ભારતીય કંપનીઓનો ડિવિડન્ડ રેશિયો છેલ્લા 5 વર્ષના તળિયે. એકેય ગવર્મેન્ટ ટેકનિકલ કોલેજમાં ફાયર સેફ્ટીનો કોર્સ ચાલતો નથી. દારૂની હેરાફેરીમાં સામેલ વાહનોની હરરાજી કરી દેવાશે. તમાકુની લત છોડાવવા દેશના બધા શિક્ષણ સંસ્થાનોમાં બનશે સ્પેશિયલ સેન્ટર્સ. TPO સાગઠિયાભાઈએ માર્કેટ યાર્ડ પાસેથી લીધેલી 2.5 લાખની લાંચ પરત આપવી પડી. ગેમ ઝોનને લાયસન્સ આપતા આદેશની ફાઇલનો પત્તો નથી. ટાઉન પ્લાનર સાગઠિયાને બલીનો બકરો બનાવી નેતાઓને બચાવવાની વેતરણ. દુનિયાના સૌથી ઊંચા મતદાન મથક તાસીગંગમાં યોજાયો મતદાન મહોત્સવ. T20 વર્લ્ડ કપનો કાર્યક્રમ. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને ₹156 કરોડ પરત મળે તેવી શક્યતા. જમીનમાં 1 જ પાકનું વાવેતર ન કરો, દર વર્ષે પાકની ફેરબદલી કરો. વર્ષ 2023-24માં GDP રેટમાં ભારત નંબર 1 પર. વિદ્યાર્થી માટે સ્કોલરશિપ અરજી સાથે જોડવાના દસ્તાવેજોની વિગત. અમૂલ દૂધની કિંમતોમાં વધારો. રાજકોટ મ્યુનિસિપલના TPO સાગઠિયા અને ડેપ્યુટી ઇજનેર મકવાણા અંતે સસ્પેન્ડ. HTET આચાર્યની ભરતીના 12 વર્ષ પછી પણ બદલી અંગેના નિયમોના ઠેકાણા નથી. માની લો કે હું અનુભવી ચોર છું, પણ તમારી પાસે પુરાવા ક્યાં છે? કેજરીવાલ કહે છે. કોંગ્રેસના પૂર્વ નેતાનો રાહુલ ગાંધી પર કટાક્ષ. 1930માં ગોંડલ સ્ટેટમાં લાયસન્સ વગર સાયકલ ચલાવવા પર 5 રૂપિયાનો દંડ હતો. તળાજામાં ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરવા શખ્સ અંદર ઘૂસ્યો અને પુરાયો. એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે 48 પર ટોલ ફીમાં વધારો. આજે પરિણામ નરેન્દ્ર મોદીનું, પરંતુ ધબકારા પાકિસ્તાનના વધી ગયા. રાતના વીજળી વાપરતા એકમોને યુનિટે મળતું 43 પૈસાનું કન્સેશન બંધ થયું. તાલુકા પોલીસ મથકના 2 તત્કાલીન PIને રાજકોટ ન છોડવા આદેશ, વારંવાર થતી પૂછતાછ. અમદાવાદ સાયબર ક્રાઇમના PI વિરુદ્ધ 10 લાખની લાંચનો ગુનો નોંધાયો. કઈ બેઠકમાં કેટલા મતની ગણતરી થશે? મારામાં વૈરાગ્ય આવતા બાહ્ય જગતથી અલિપ્ત થઈ ગયો હતો, વડાપ્રધાન મોદીજી કહે છે. બનાસ કી બેટી ગેનીબેન ઠાકોરે ભાજપનું ક્લીન સ્વીપનું સ્વપ્નું રોળ્યું. સ્મૃતિ ઈરાનીને હરાવી કોંગ્રેસના કિશોરીલાલ જાયન્ટ કિલર સાબિત થયા. જામનગરમાં પણ ન નડ્યું ક્ષત્રિયોનું આંદોલન, સાંસદ ત્રીજી વાર સાંગોપાંગ. પપ્પુ પાસ હો ગયા રાયબરેલીમાં રાહુલ ગાંધી 3.90 લાખના માર્જિનથી જીત્યા. લોકસભા ગુજરાતના સ્પેશિયલ 26 કોણે બાજી મારી કોણ ચૂકી ગયું. ગુજરાતના 4.59 લાખથી વધુ મતદારોની નોટા ઉપર પસંદગી. ગુજરાતના વિજેતા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ₹70 કરોડ. ગુજરાતના વિજેતા ઉમેદવારોની સંપત્તિ. મતદાનના 6ઠ્ઠા ભાગના મત નહીં મળતા 11 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ. હાર ભાળી ગયેલ ઉમેશ મકવાણા મતગણતરી મથક છોડી ચાલ્યા ગયા. લોકસભા ચૂંટણીમાં 64.2 કરોડ લોકોના મતદાન સાથે ભારતનો વર્લ્ડ રેકોર્ડ. ભાજપને 400 બેઠક ન મળતા નારાજ. રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખે તેના ઘરમાં TV તોડી નાખ્યું. ગુજરાતમાં કઈ બેઠક પર કેટલા મત નોટાને. અમદાવાદ શહેરમાં કોઈ પણ સ્થળેથી મેટ્રો સ્ટેશન સુધી કનેક્ટિવિટી મળી રહે તે માટે ફીડર બસ શરૂ. ગઠબંધન ધર્મ નિભાવવા સાથે નવી સરકાર માટે નીતિ વિષયક મુદ્દા પડકારજનક. ટેકનિકલ કોલેજો કાઉન્સિલની મંજૂરી વિના વોકેશનલ કોર્સિસ શરૂ કરી શકશે.
અયોધ્યા તો ગુમાવ્યું, તેની આસપાસ 100 કિમી સુધી પણ ભાજપ હાર્યું. મુંબઈમાં ગુજરાતીઓના પ્રભુત્વ ધરાવતી બેઠક પર હારથી ભાજપમાં સન્નાટો. એનડીએમાં સામેલ પક્ષો કુલ બેઠક 293. ઇન્ડિયા બ્લોક ઘટક દળ કુલ બેઠક 234. ગોંડલ ભાજપના ધારાસભ્યના પુત્ર સહિત 8 જેલ હવાલે, રિમાન્ડ નામંજૂર. સુરત એરપોર્ટ પર મહિલાના ગુપ્ત ભાગ્યથી રૂપિયા 41 લાખની 2 ગોલ્ડ કેપ્સ્યુલ મળી. આઝાદીના 75 વર્ષ બાદ પણ ડામરકા ગામના લોકોએ વીજળી જોઈ નથી. 420 સાંસદો સ્નાતક, 105 વિજેતા સાંસદો 5-12 સુધી શિક્ષિત, 17 ડિપ્લોમા ધારક. ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ તારીખ 26 જૂનના રોજ યોજાશે. ગુજરાત કેડર નિવૃત્ત આઈએએસ ગિરીશ મુર્મુ ઓડિશાના સીએમ બને તેવી ચર્ચા. ધોરણ 10માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પાસ થવાની તક ભાવનગર. પુત્રની વયની હિરોઈન સાથે કામ કરવાનો વિજય સેતુપતિનો ઇનકાર, બોલિવૂડના અભિનેતા માટે સબક. ભાવનગર ધુવારણ રોડ પર એસટી બસ શરૂ કરાઈ. માતાના સન્માન માટે આવી 1000 નોકરીઓને હું લાત મારું, કુલવિંદર કહે છે. બોટાદ લીંબડી બ્રાન્ચ કેનાલ શરૂ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં જ ગુજરાતના પોલીસ બેડામાં 8 પીઆઈની બદલી. સિટી લાઇટના બિલ્ડરે 25 કરોડ વ્યાજે લેવાના ચક્કરમાં 3.97 કરોડ ગુમાવ્યા. જૂનાગઢમાં 30 દિવસનો ઇલેક્ટ્રિક મોટર રિવાઇન્ડિંગ સર્વિસ અને ટુ વ્હીલર મિકેનિકના વિનામૂલ્યે તાલીમ વર્ગ યોજાશે. અમિતાભ બચ્ચન ફરી એકવાર અસ્વસ્થામાંના અવતારમાં જોવા મળ્યા. અંબાજી મંદિરનું ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમમાં રોકાણ વધીને 175 કિલો થયું. બસમાં બેઠા ત્યારે તમે ડ્રાઈવરનું મોઢું નહોતું જોયું, પીધેલ છે કે નહીં? રાજ્યની જેલમાંથી કેદી ફરાર થાય તેને કેટલી સજા, તેની નીતિ જ નથી, હાઈકોર્ટ કહે છે. સ્પીડ પોસ્ટ 8 દિવસ થયા છતાં પણ મળી નહીં. આજે ન્યૂયોર્કમાં ભારત વર્સિસ પાકિસ્તાનનો T20 વર્લ્ડ કપનો મહામુકાબલો. પાકિસ્તાનના બિઝનેસમેને મોદીની પ્રશંસા કરતા કહ્યું, પાકિસ્તાન માટે પણ મોદી સારા. ભાવનગર વેરાવળ દૈનિક ટ્રેન વધુ 4 સ્ટેશન ઉપર હોલ્ટ કરશે. રાહ જુઓ, ઇન્ડિયા સત્તા પર આવશે, એનડીએની સરકાર ગેરકાયદે, મમતા કહે છે. તીર્થગામ તરીકે જાહેર થયેલ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક પુરસ્કાર અપાશે. 13મીએ ભાવનગર મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ બેઠક સમય મર્યાદા વધારવા સહિતના 6નો ઠરાવ. શાળા સંચાલકો સાવધાન, ગમે ત્યારે આવી શકે છે ફાયર બ્રિગેડની ટીમ. 24 વર્ષમાં 7મી વખત શપથ નરેન્દ્ર દામોદર દાસ મોદીના. મોદીની ત્રીજી ઇનિંગ, 72 સભ્યોની નવી ટીમ. 37 પૂર્વ મંત્રીઓને મોદીની નવી કેબિનેટમાં સ્થાન નહીં. ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓનો પરિચય. કયા રાજ્યમાંથી કેટલા સાંસદોને પ્રધાન બનાવાયા. રૂપાલા જીત્યા ખરા, પણ ક્ષત્રિય આંદોલને મંત્રીપદથી દૂર રાખ્યા. ગુજરાતના 6 મંત્રીઓને મંત્રી પદે તક મળી. સિનિયર સાંસદો રાહ જોતા રહ્યા અને નીમુબેનને લોટરી લાગી. કેટલી ગઠબંધન સરકાર સફળ રહી અને કેટલી નિષ્ફળ. મોદી 3.0 મંત્રીમંડળમાં નીમુબેન રાજ્યમંત્રી બન્યા, ભાવેડાનું કદ બેવડાવ્યું. ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનો કોમ્પ્યુટર ઓપરેટર સહિતના પદો પર ભરતી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર, પ્રથમવાર ગઠબંધનના સહારે. એસી સળગવાના કારણો, 24 વર્ષમાં 7 શપથ. નવા મંત્રીમંડળમાં ખાતાઓની ફાળવણી. ચાલુ મહિનામાં જ ગુજરાત ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફારના એંધાણ. આઝાદી બાદ પ્રથમ વખત કેન્દ્રમાં એક પણ મુસ્લિમને મંત્રીપદ નહીં. ભાવનગરના નીમુબેન રાજ્યકક્ષાના ગ્રાહક બાબતો અને ખાદ્ય જાહેર વિતરણના મંત્રી. રૂપાલાને લીધે કેન્દ્રમાં રાજકોટનું કદ ઘટ્યું, ભાવનગરનું બમણું વધ્યું. 10 કરોડ તાલુકા પંચાયત કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. 10 લાખની લાંચ, સાયબર ક્રાઇમના ફરાર પીઆઈ ઝડપાયા. સરખેજ કોમ્યુનિટી હોલની કામગીરીમાં ગેરરીતિ, 4 મ્યુનિસિપલ ઇજનેર સસ્પેન્ડ. આણંદ કૃષિ યુનિવર્સિટી વોકેશનલ કોર્સ ફોર લેન્ડ સ્ક્રેપ ગાર્ડનિંગમાં પ્રવેશ અંગેની જાહેરાત.
જિલ્લાઓમાં પોલીસની બદલી કરવાની સત્તા ડીજીપીને સુપ્રત. ઓક્સફર્ડ ભારતમાંથી 500 વર્ષ પૂર્વે ચોરાયેલી મૂર્તિ પરત કરશે. જૂનાગઢમાં કેરીના ભાવ ગગડી ગયા. સિઝનના પ્રારંભે 2500 થી 3000 હતા, અત્યારે 600 થી 800. અમેરિકન મહિલાએ જયપુરથી 300 રૂપિયાની નકલી જ્વેલરી 6 કરોડમાં ખરીદી. છેલ્લા પગારના 50% રકમ પેન્શન તરીકે આપવાની ગેરંટી આવી શકે. SCS રાજ્યોને ક્યાં લાભ મળે છે? NSGના આશરે 450 થી વધારે બ્લેક કમાન્ડો VIPની સુરક્ષાના ભારણમાંથી મુક્ત થશે. સ્કૂલ વર્ધી વાહનોના ભાડામાં કિમી દીઠ 100 થી 200 રૂપિયાનો વધારો. ખરાબ હવામાનને લીધે પ્લેન પર્વતીય વિસ્તારમાં તૂટી પડ્યું. ITI ભાવનગરમાં ચાલતા 25 પ્રકારના કોર્સની વિગત. ITIમાં ઓનલાઈન એડમિશન મેળવવાની પ્રક્રિયા. લોકપાલના આદેશોનું પાલન નહીં કરનાર વીમા કંપનીઓને રોજનો 5000 દંડ. હવે ઓનલાઈન એક ક્લિક પર જ દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી મળી રહેશે. ગેમિંગ એમ્યુઝમેન્ટ પાર્ક માટે વીમો ફરજિયાત. NOC લાયસન્સ માટે 7 પ્રકારના ફોર્મ જાહેર. આજથી સ્કૂલ વર્ધી વાહનોનું ચેકિંગ. CNG કિટ પર પાટિયો હશે તો ડિટેન. પાકિસ્તાનમાં ગધેડાઓની વસ્તી વધીને 59 લાખ થઈ. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સાવરકુંડલા રેન્જની મુલાકાતે. અમદાવાદ શહેરમાં 27 સ્થળે EV ચાર્જિંગ સ્ટેશન બનાવાશે. 6 મહિના ફ્રી ચાર્જ કરી શકાશે. હાલોલ અમરેલીમાં નેચરલ ફાર્મિંગ કોલેજોને મંજૂરી. શું આપ એક જાગૃત વાલી છો? ટેસ્ટથી તમે જ નક્કી કરો. 2-3 વર્ષથી તલાલા ગીર પંથકની આ ધરતી ધ્રુજી રહી છે. ડોક્ટરે મંગાવેલ આઈસ્ક્રીમના કોનમાંથી માનવ અંગૂઠો મળ્યો. ડુમસ જમીન કૌભાંડ બાદ સુરત કલેક્ટર કચેરીમાં 85 નાયબ મામલતદારોની બદલી. આશ્રય કાયદાનો ભંગ કરવા બદલ હંગેરીને 21.6 કરોડ ડોલરનો દંડ. કર્ણાટકના ભૂતપૂર્વ CM યેદિયુરપ્પા સામે પોક્સો કેસમાં બિનજામીનપાત્ર વોરંટ. એક જ મોબાઈલમાં 2 સિમકાર્ડના ઉપયોગ પર ચાર્જ લાગુ થવાની શક્યતા. હવે ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું પડશે. દાણી લીમડામાં વાહનો છોડાવવા જતી મહિલાઓને અભદ્ર કોમેન્ટથી છુટકારો. ગોધરામાં સ્માર્ટ મીટર ધારકને 1 લાખથી વધુના બિલનો આવ્યો મેસેજ. શાહીબાગમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસી બંગડીઓની લૂંટ ચલાવી મહિલા પલાયન. વોડાફોન આઈડિયા, નોકિયા અને એરિક્સનને 2158 કરોડ રૂપિયાના શેર આપશે. રાજ્યસભાની ચૂંટણીમાં ઇન્ડિયાને લાગશે ઝટકો. 10માંથી 9 બેઠક પર NDAની જીત પાકી. લોકસભા ચૂંટણીમાં 7194 ઉમેદવારોએ ₹16.36 કરોડની ડિપોઝિટ ગુમાવી. મે માસમાં જ નવા 36 લાખ ડિમેટ ખાતા ખુલ્યા. કુલ સંખ્યા 15.8 કરોડ થઈ. કેન્યાએ 10 લાખ ભારતીય કાગડાઓને મારવાનો પ્લાન બનાવ્યો. ભાવનગર ડેપોની દરેક બસમાં પાણીના જગ મૂકવામાં આવ્યા. ઇટાલીમાં G7ના મહેમાનો જે હોટલમાં રોકાયા તેનું ભાડું ₹2 લાખ. રાજકોટના વેપારીને 12 ગર્લ સાથેના સંબંધ ભારે પડ્યા. બનાસકાંઠાના સ્ટાર્ટઅપે વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરી ચાલુ કરી. ગુજરાતમાં 16 લાખને BP, 11 લાખને ડાયાબિટીસ, 6900 થી વધુ લોકોને કેન્સર. ભાવનગર મહાપાલિકાના અધિકારીઓ ઓનલાઈન ફાઇલ મૂકવાનો આદેશ ઘોળીને પી ગયા. દક્ષિણ કોરિયાએ 15 મિનિટમાં લેબ ગ્રોન ડાયમંડ બનાવવાની ટેકનોલોજી વિકસાવી. ગુજરાતમાં 5 મહિનામાં સાયબર હેલ્પલાઇનને 53,000 કોલ મળ્યા. ગઠિયાઓએ 100 કરોડથી વધારે રકમની છેતરપિંડી કરી. કોઈપણ લોભામણી જાહેરાતનો વિશ્વાસ ન કરવા પોલીસની અપીલ. ચોમાસાના 4 મહિના સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારના લાયસન્સ રદ થશે. આ દેશમાં 16 વર્ષ સુધીના બાળકોને નથી મારી શકાતો થપ્પડ. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ ₹258. સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ છે, જે વિશ્વભરમાં માત્ર 7% લોકોમાં છે. ટાટા સુમોની હરાજી.
ગારીયાધાર તાલુકા પંચાયત ખાતે તારીખ 27/6/24 રોજ. આઈટીઆઈ અમરેલી ખાતે ઉપલબ્ધ વિવિધ 23 પ્રકારના કોર્સની યાદી. ફાયર પાનમાં લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ હાનિકારક. પેટમાં કાણું પડવા સહિતનું જોખમ. ભાવનગરના દુખી શ્યામબાપા સર્કલથી ટોપ 3 સર્કલ સુધીના રોડનું ડાયવર્ઝન 4 મહિના સુધી રોડ બંધ રહેશે. અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં ધમાલ બદલ મહિલાને $81,950 દંડ. ધોરણ 12 પુસ્તકમાંથી બાબરી મસ્જિદ કાર સેવા વિધ્વંસની વિગતો હટાવાય. ભાવનગર રેલવે ડિવિઝનની 3 ટ્રેન ડાયવર્ટ કરાયેલ રૂટ પર દોડાવાશે. રાજાઓના નામ અને યુદ્ધોની વિગતો યાદ રાખવાનો સરળ ઉપાય. ઈ સરકાર મ્યુનિસિપલ અધિકારીઓ ફાઇલો નહીં દબાવી શકે પણ શાસકો મૂંઝાયા. ફાયર સેફટીના સાધનો ન હોય તેવી 110 વધુ સ્કૂલોને નોટિસ. ડાયાબિટીસ અને એન્ટીબાયોટિક સહિતની 54 દવાના ભાવમાં ઘટાડો. ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવાની અવધિ 6 માસ લંબાવાય. અમૂલ વેનિલા આઈસ્ક્રીમના બોક્સની અંદર કાન ખજૂરો નીકળ્યો. ભારતના ઠંડા પીણામાં ખાંડ 5 ગણી વધુ ઇન્ગ્રેડિયન્ટ્સની વિગતો પણ છુપાવાય છે. ઓછા સરેરાશ વાર્ષિક પગાર મામલે બેંગલુરુ સૌથી મોખરે. એર ઇન્ડિયાના ભોજનમાંથી બ્લેડ નીકળી, યાત્રીની જીભ બચી ગઈ. 52 વર્ષીય મહિલાએ 12 દિવસમાં 1000 કિમી દોડી બનાવ્યો રેકોર્ડ. ગુજરાતના ટોપ 10 એપીએમસી માર્કેટ યાર્ડ. કમાણી મામલે સુરત એપીએમસી પહેલા ક્રમે, ઊંઝાનો નંબર બીજો. આસામમાં મંત્રીઓ અધિકારીઓનું વીજળીનું બિલ હવે સરકાર નહીં ભરે. અષાઢી બીજ તથા ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના નોનવેજ વેચાણ બંધ રાખવા કરુણા ફાઉન્ડેશન દ્વારા તમામ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત. ગુજરાતના 20 તાલુકામાં વરસાદ, અમરેલીમાં સૌથી વધુ 2 ઇંચ. મોટા રિટેલર્સને હવે સપ્તાહમાં 2 દિવસ કઠોળનો સ્ટોક જાહેર કરવો પડશે. જ્યાં મત ન મળે ત્યાં રૂપિયા ન વપરાય, વડોદરા શહેરના ભાજપ પ્રમુખનો બફાટ. ₹35 લાખની ખાંડ વાંદરાઓ ખાઈ ગયા. 2500 વર્ષ પહેલા જેવો ભૂકંપ આવી શકે છે, ગંગા નદીએ તેનો મુખ્ય માર્ગ બદલી નાખ્યો હતો. લોકસભામાં ડેપ્યુટી સ્પીકર પદ વિપક્ષને નહીં મળે તો ચૂંટણી કરાવશે, જે આઝાદ ભારતની પ્રથમ ઘટના હશે. કર્મચારીઓને લઘુત્તમ વેતન અપાવતા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી. ₹11 લાખમાં કુરબાનીના 127 બકરા ખરીદી જીવ બચાવાયો. દિલ્હી જૈન સમાજના પહેલની ચર્ચા. મંત્રી ન બનાવવાનું કોઈ કારણ નથી, પીએમ મોદીના નિર્ણયનું સ્વાગત, રૂપાલા કહે છે. રંડોળા રજાવળ નદી કાંઠે બનાવેલ રસ્તાનું નાળું 2 ભાગમાં વેચાઈ ગયું. આંધ્રના પૂર્વ સીએમ જગમોહને પેલેસ પાછળ સરકારી તિજોરીમાંથી 500 કરોડનું આંધણ કર્યું હતું, તે પેલેસ જનતા માટે ખુલ્લો મુકાયો. બુલેટ પર 7 લોકો સવાર હતા, પોલીસે ₹9,500 દંડ ફટકાર્યો. ફિલ્મ દીઠ 30 કરોડની ફી સાથે દીપિકા બોલિવૂડની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ. મહાપાલિકામાં ઈ સરકાર સોફ્ટવેરથી જ કામગીરી કરવા કમિશનરનો આદેશ. બોગસ મિનિટ્સ બુક્સના ગુનામાં ટીપીઓ સાગઠિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર. લેડીઝ વોશરૂમમાં અજાણ્યા શખ્સે મહિલાનો વિડીયો ઉતાર્યો, અમદાવાદ. યુપીઆઈ પેમેન્ટ કરનારા લોકોને હવે લાગી શકે છે ચાર્જ. જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદની ડીસીએફને લેખિત રજૂઆત. તારીખ 22/6/2024 12:07 આદ્રા નક્ષત્ર બેસતા જૈનો જીવદયાના લક્ષ્ય કેરીનો ત્યાગ કરશે. આજથી વટ સાવિત્રી વ્રત, એકમનો ક્ષય શુક્રવારે પૂનમ. લખનૌમાં ગેરકાયદે મસ્જિદ મંદિર સહિત 1800 ઇમારતોનો સફાયો, યોગી સરકારની બુલડોઝર કાર્યવાહી યથાવત. ચોકલેટ સિરપમાંથી મરેલો ઉંદર બીજા પેકેટમાંથી જીવતો સાપ નીકળ્યો. વૃદ્ધના વેશમાં કેનેડા જવાનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો. મહારાજ ફિલ્મ રિલીઝ કરવી કે નહીં
તે હાઈકોર્ટ ફિલ્મ જોઈને નિર્ણય કરશે. 52 વર્ષીય મહિલાએ કમરનું ઓપરેશન કરાવ્યા બાદ આંખે અંધાપો આવી ગયો. ઓનલાઈન મંગાવેલ વસ્તુના બોક્સમાંથી નીકળ્યો કોબરા સાપ. ટ્રેન મોડી પડે તો રેલવે તંત્ર વળતર ચૂકવવા જવાબદાર. સુરતમાં આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર પર લાંચનો આરોપ. હિન્દુ વિસ્તારમાં મટન ખાવાના બનાવમાં ગુનો નોંધવાની તજવીજ. સંભારમાંથી ઉંદરનું મૃત બચ્ચું નીકળ્યું, નિકોલની દેવી ઢોસા રેસ્ટોરન્ટ સીલ. નાટકમાં રામ સીતાની મજાક બદલ આઈટીના વિદ્યાર્થીઓને લાખોનો દંડ. એસટી વિજિલન્સ સ્કવોડનો સપાટો, કટકીબાજ કંડક્ટર, 5 ખુદાબક્ષ પેસેન્જર ઝડપાયા. એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચા ચિનાબ રેલવે પુલ પર ટ્રેન દોડાવી. વિશ્વના સૌથી મોટા બ્રિજ પર ભારતીય રેલવેનું પરીક્ષણ. સ્મૃતિ ઈરાની સંજીવ બલિયાને સરકારી બંગલો છોડવો પડશે. જૂનાગઢ બાદ માધુપુરા કેસમાં પણ તોડ કરનાર પીઆઈ તરલ ભટ્ટ ફરી સસ્પેન્ડ. આલ્કેમ લેબોરેટરીની ટેબ્લેટ મિસ બ્રાન્ડેડ ઠરતા રૂપિયા 9 લાખનો દંડ. પુતિનની કિમ જોંગને લક્ઝરી કારની ભેટ, બદલામાં શિકારી કૂતરાની રિટર્ન ગિફ્ટ. સ્વિસ બેંકમાં સતત બીજા વર્ષે ભારતીયોના ભંડોળમાં ઘટાડો નોંધાયો. અધિકારીઓ બિલ કઢાવવા ઊંચી ટકાવારીની માંગણી કરી રહ્યા છે. જૂનાગઢ કોન્ટ્રાક્ટર એસોસિએશનનું આવેદન. ઉમરાળા તાલુકા સેવા સદનનું કરોડોનું બિલ્ડિંગ 8 માસથી ઉદ્ઘાટનની રાહમાં. સાગઠિયાના બેંક લોકરો એસીબી ખોલાવશે, વૈભવી બંગલા સહિતની મિલકતો કરાશે સીલ. જૂનાગઢ જિલ્લાની 1166 પ્રાથમિક શાળામાં ફાયર સેફટીની તપાસ. રાજસ્થાનમાં 185 સભ્યોનું કુટુંબ 6 પેઢી એક સાથે એક ઘરમાં રહે છે. અમરેલી જાત્રોડા રૂટની બસમાં માત્ર 10 રૂપિયાની કટકી કરતો કંડક્ટર ઝડપાયો. ભાવનગર જિલ્લાના છેલ્લા 21 દિવસનો વરસાદ. ગોપીપુરાના સોનીને બંગાળી કારીગરોએ રૂપિયા 6.10 લાખનો ચૂનો ચોપડ્યો. અલંગમાં ઇતિહાસની સૌથી લાંબી મંદી, 25% પ્લોટ જ શરૂ. તુવેર ચણા તથા કાબુલી ચણા પર સ્ટોક મર્યાદા લાગુ કરાઈ. ચાર્જિંગમાં મૂકેલ ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં આગ ફાટી નીકળી. 7500ની ભરતી થશે તો પણ હાઈસ્કૂલમાં 8000 જેટલી જગ્યા ખાલી જ રહેશે. મહારાજ ફિલ્મથી ધાર્મિક લાગણી દુભાય એવું કશું જ નથી, હાઈકોર્ટે સ્ટે ફગાવ્યો. જમીન ન કાપવા માટે સાગઠિયાએ 1 કરોડ માગ્યા, ટીડી પટેલ કહે છે. લીલિયા મોટા ખાતે રઘુવીર સેના આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ 23/6/24 રોજ યોજાશે. ભાવનગર ક્રાઇમ બ્રાન્ચનું જબરજસ્ત ઓપરેશન, મહુવામાં ગજબનું જુગારધામ. રમકડા, ડાયપર, બુક અને જારની અંદર સંતાડેલું 3.48 કરોડનું ડ્રગ્સ સ્નીફર ડોગે શોધી કાઢ્યું. ટ્રેનોમાં ચામાં કટ નહીં ચાલે, 150 મિલી ચા પીરસવી ફરજિયાત. જવાહર ચાવડાની બગાવત, હમસે ભાજપ હૈ ભાજપ સે હમ નહીં. બાંગ્લાદેશી યુવાને હિન્દુ નામે સુરતથી ભારતીય પાસપોર્ટ બનાવી ગલ્ફમાં 2 વર્ષ નોકરી કરી. અમેરિકામાં 105 વર્ષીય વૃદ્ધ દાદીએ માસ્ટર ડિગ્રી મેળવી. બાગબાન હોટલમાં ફેમિલીને જમવામાં સબ્જીમાંથી કાચનો ટુકડો નીકળ્યો. નર્મદા નિગમના અધિક્ષક ઇજનેરને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા. વિસાવદરમાં સમૂહ લગ્ન કરાવવાના નામે 15 યુગલો સાથે 3.52 લાખની છેતરપિંડી. ભાવનગર રેલવે વિભાગની 5 જોડી વિશેષ ટ્રેનોની ફ્રીક્વન્સી લંબાવાય. ITR ફાઇલ કરવું ક્યારે ફરજિયાત બને છે? હાલમાં પેટ્રોલ ડીઝલ પર ટેક્સનું ગણિત. ચંદ્રાબાબુએ સત્તામાં આવતા વિપક્ષની સેન્ટ્રલ ઓફિસને તોડી નાખી. રવિવારે કયા તાલુકામાં કેટલો વરસાદ? ટીનેજર સહિત 150 લોકોએ હાઇબ્રિડ ગાંજો મંગાવ્યાનો ખુલાસો. 4 ચોપડી ભણેલા સોમાભાઈને પશુ સારવારની દેશી દવા માટે પેટન્ટ મળી. ગુજરાતના 66 તાલુકામાં મેઘમહેર, મેંદરડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ. પશ્ચિમ રેલવે 35 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારી રહ્યું છે.
નવસારીથી રૂપિયા 14 લાખનું ભેળસેળ્યું ઘી તેલ ઝડપાયું. રિટર્ન ભરવામાં ભૂલ થઈ હોય તો હવે GSTR 1 એમાં સુધારી શકાય છે. મહિલા ઉમેદવારને ઢસડનાર પુરુષ પોલીસ સામે કાર્યવાહીની CMOમાં રજૂઆત. હવે 180 દિવસની પ્રસૂતિ રજા. વેરાવળના ચાલેશ્વરમાંથી 2 બોગસ ડોક્ટર ઝડપાયા. હવે લોન ક્રેડિટ કાર્ડના નકલી કોલ મેસેજ નહીં આવે, કેન્દ્ર સરકારે ગાળિયો કસ્યો. ઝારખંડમાં પાણીની બોટલમાંથી મૃત ગરોળી નીકળતા હોબાળો. ભારતના 74% લોકો ધનિકો પર વેલ્થ ટેક્સ લાદવાની તરફેણમાં સર્વે. સરકારે લગાવી સ્ટોક લિમિટ, હવે ઘઉંનો સંગ્રહ કરવો વેપારીઓને મોંઘો પડશે. સરકારમાં સૌથી વધુ ભ્રષ્ટાચારના કેસો નર્મદા સિંચાઈ પાણી પુરવઠો તથા RNB માં. સમયસર પૂરતી અને ઓછા વ્યાજે લોન આપવા MSME માટે અલગથી બેંક સ્થપાશે. ભાજપના નેતાએ કહ્યું, જો મને કાંઈ થયું તો જૂનાગઢના સાંસદ જવાબદાર. હવે વિદ્યાર્થીઓની હાજરી તાલુકા જિલ્લા કક્ષાએથી લેવામાં આવશે. PMJAY પોર્ટલ ઉપર 20,000 લાભાર્થીઓની અટક બદલાઈ ગઈ. ઓવેસીએ શપથ લીધા બાદ લગાવ્યો જય પેલેસ્ટાઈનનો નારો, સંસદમાં થયો હોબાળો. ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું. અમરેલીના રામપરા ગામે સિંહોના ધામા, ગ્રામજનોમાં ભયનો માહોલ. લંડનમાં કારેલા 1,000 રૂપિયે કિલો, ભીંડો 650 રૂપિયે કિલો. ભાવનગર માણેકવાડીમાં પશુના અંગો ચામડા ફેંકી જનાર શખ્સની ધરપકડ. કર્ણાટક સરકારે માછલીની વાનગીઓમાં કૃત્રિમ રંગોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. ગારિયાધાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર 2 માસથી 1 જ ડોક્ટરના ભરોસે. પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનરનું અપહરણ, પોલીસે નાકાબંધી કરી છોડાવ્યા. ઇમરજન્સી લાદનારાઓને બંધારણ સાથે લગાવનો દેખાડો કરવાનો હક નથી, મોદીજી કહે છે. જય શ્રી રામ, જય ભીમ, જય સંવિધાન શપથમાં સાંસદોની આગવી સ્ટાઇલ. ઉત્તર પ્રદેશમાં પેપર લીક કરનારને આજીવન કેદ, 1 કરોડનો દંડ થશે. જમ્મુથી વૈષ્ણવ દેવી જવા માટે હેલિકોપ્ટર સેવા શરૂ. આજથી સરકારને તમારા મેસેજ રોકવાની સત્તા. અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે. બોલિવૂડમાં દરેક વ્યક્તિ તમારું બ્રેઇન વોશ કરે છે, બોબી દેઓલ કહે છે. ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલ 3 શખ્સોને 2.5 લાખનો દંડ. લોકસભાના સૌ પ્રથમ સ્પીકર અમદાવાદના સાંસદ હતા. ચોરની સલાહ, સિક્યુરિટી થોડી વધારે રાખો. ચીનની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ. માતાને સરપ્રાઈઝ આપવા પુત્ર લંડનથી 16,000 કિમી કાર ચલાવી થાણે આવ્યો. NDAના ઓમ બિરલા લોકસભાના સ્પીકર બન્યા, વિપક્ષના કે સુરેશ હાર્યા. અમેરિકામાં પિતરાય ભાઈ પાસે બળજબરીથી કામ કરાવનાર ભારતીય દંપતીને જેલ. ખેડૂત મિત્રો માટે સંદેશ, કયા તાલુકામાં વધારે વરસાદ? ગુજરાત સરકારે વર્ષ 2023-24માં 3 લાખ કરોડના બજેટ સામે 33,000 કરોડ ઓછા ખર્ચ્યા. વર્ષ 2023-24માં બજેટ કરતાં વધુ ખર્ચ કરનાર વિભાગો અને બજેટ કરતાં ઓછો ખર્ચ કરનાર વિભાગો. આણંદ LCB કર્મચારી રૂપિયા 70,000ની લાંચ લેતા ઝડપાયો. કાનૂની ચુકાદા સામે અપીલમાં જવાબમાં અધિકારીઓની બેદરકારી નહીં ચાલે, લિટિગેશન પોલિસીમાં ફેરફાર. રાજ્યની શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકો ભણાવવા પર અંતે લાગ્યો રોક. રૂપિયા 33 કરોડ જીત્યાનો આનંદ સહન ન થતાં એટેક આવ્યો. સિમ કાર્ડ ખરીદતી વખતે ફોર્મમાં ભરેલું નામ હવે કોલ કરતી વખતે દેખાશે. US માં 6 આંકડામાં પગાર હોય તો પણ ઘર ચલાવવું મુશ્કેલ. તબીબોએ આખલાના પેટમાંથી 25 કિલો કચરો કાઢ્યો. હવે એક વ્યક્તિ પોતાના નામે 9થી વધારે સિમ ખરીદી શકશે નહીં. જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વનો વ્યક્તિ પોતાના નામે 6થી વધારે સિમ રજીસ્ટર કરાવી શકશે નહીં. રેકોર્ડ બ્રેક, પ્રવાસી ભારતીયોએ વર્ષ 2023-24માં 107 અબજ ડોલરની જંગી રકમ દેશમાં મોકલાવી.
સાગઠિયા, મારી પત્ની પાછળ લાખો ઉડાવતો, કોલ ડિટેલ તપાસો તો કરોડોનો તાળો મળે. અમરનાથ યાત્રાના મહિના અગાઉ દરરોજ 4-5 કિમી ચાલવું જરૂરી. ભારતીય એરટેલે ટેરિફમાં 10-21% વધારાની કરી જાહેરાત. અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ હેમખેમ પરત ફરે એ માટે વતનમાં રામધૂન. ગાંધીનગરમાંથી નકલી મેડિકલ એજન્સી પકડાઈ, 10 લાખની દવા જપ્ત કરાઈ. નરોડા મયુર હોટલના શાકમાંથી વંદો, જોધપુરમાં અથાણામાંથી ગરોળી નીકળી. નવસારીમાં પ્રતિબંધિત ટ્રિપલ તલાકનો કેસ નોંધાયો. આઇકોનિક નોકિયા 3210 યુટ્યુબ અને યુટ્યુબ મ્યુઝિક સાથે ભારતીય બજારોમાં કરી રહ્યો છે પુનરાગમન. ગુજરાતના ભુજમાં હોમગાર્ડ ઓફિસમાંથી વર્ષો જૂનો અમૂલ્ય ખજાનો મળી આવ્યો છે. તારીખ 28-6-24 રોજ ભાવનગર જિલ્લામાં નોંધાયેલો વરસાદ. ભાવનગર મહાપાલિકામાં કરાર આધારિત કર્મચારી લેવાની પરંપરા યથાવત. ભાવનગર ચિત્રા નિર્ભય સોસાયટી પાસે ઇલેક્ટ્રિક શોક લાગતા ગાયનું મોત. તોડબાજી અને કમિશનથી ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કચેરીનો વહીવટ ખાડામાં ગયો. 1981ની ધાડના આરોપીની 43 વર્ષ બાદ ધરપકડ. યુનેસ્કોને મોસુલ મસ્જિદમાંથી 5 જીવતા બોમ્બ મળી આવ્યા. 6 મહિના પીએફ જમા કરાવ્યું હશે તો પણ રૂપિયા ઉપાડાશે. ડીડીઓએ સિંહોર તાલુકા પંચાયતના બાંધકામ ઇજનેરને સસ્પેન્ડ કર્યા. છત્રાલમાં બોગસ મેડિકલ એજન્સી, બનાવટી દવાઓની ફેક્ટરી પકડાઈ. યુવતીને ફેસબુકની ફ્રેન્ડશીપ મોંઘી પડી.